આપણી સાથે શંકરભાઈ ચૌધરી છે તેમને પૂછવા માગ્યું છે સર આજે હાલ તબક્કે જે નવ બેઠકો છે આપણા બિનહરીફ જે થઈ છે શું કહેશો માટે જિલ્લાના પશુપાલકોએ જે પ્રમાણનો ભરોસો મૂક્યો છે એના કારણે એમના હિત માટે વધારે કામ કરવાની શક્તિ મળશે સોળમાંથી નવ બેઠકો આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે પશુપાલકોએ જે બિનહરીફ કરી આપી છે હું માનું છું કે એની સાથે સાથે ઘણી બધી અપેક્ષાઓ પણ જોડાયેલી છે ખેતી અને પશુપાલનના વ્યવસાયની અંદર કામ કરતા લોકોને પોતાના પાકનું મૂલ્યવર્ધન થઈ અને એની રકમ પરત મળે અમે સો રૂપિયામાંથી જે વેચાણ અમારી વસ્તુનું કોઈ થાય એમાંથી ત્યાંસી રૂપિયા પરત પશુપાલકો સુધી પહોંચાડીએ છીએ અને હું માનું છું કે આ દુનિયાની અંદર આ એક કોપરેટિવ માળખું એ એક અદ્ભુત કહી શકાય તેવી ભેટ છે તેને વધારે સ્ટ્રોંગ બનાવીશું હજુ જે દૂધ અને બે ચાર વસ્તુ સુધી અમે પહોંચ્યા છીએ હજુ અનેક ચીજ વસ્તુઓ જે છે ખેતીના પાકો હોય અને ખેતી સંલગ્ન જે બાકીના વ્યવસાયો છે એને અમારે આગળ વધારવા છે એક કામ અમારે એ પણ કરવું છે કે હજુ અનેક પરિવાર એવા છે કે લેન્ડ લૂઝર છે જેની પાસે જમીન નથી જમીન વિહોણા છે તો એવા લોકોને પણ હાઇડ્રોપોનિક સિસ્ટમથી પોતાના ઘર આંગણે જ ઘાસ ઉગાડી શકે અને પોતે બે ચાર પશુ રાખીને પચાસ હજાર રૂપિયા મહિને કમાઈ શકે એવી વ્યવસ્થા આવનારા સમયમાં આખા જિલ્લાની અંદર એક દેશમાં પ્રેરણારૂપ કામ થઈ શકે એ કામ પણ અમારે કરવું છે ચોક્કસપણે સર એક બીજી વસ્તુ પૂછીશ કે એક અફવા એવી ચાલી રહી હતી કે ભાજપના કેટલાક નેતાઓ આપણા અગેન્સ્ટમાં ચાલી રહ્યા છે અને તેમ છતાં જે સીટો છે બિના રીપાવી છે અને આ બીજે તરફ વળી રહ્યા છો શું કે સર નહીં આ જે છે એ સહકારની ચૂંટણી છે સહકારની ચૂંટણીની અંદર પશુપાલકો એમણે જે નિર્ણય કરવાનો હોય છે બધાએ નિર્ણય હું માનું છું કે આ દેખાય છે આપ સૌ જે જોઈ રહ્યા છો એમાં કોઈ કોઈનો વિરોધમાં હતું કે કોઈ કોઈની ફેવરમાં હતું કે એવો વિષય નથી પશુપાલકોએ પોતાનો નિર્ણય જે કરવાનો હોય છે પશુપાલકો પોતાનો નિર્ણય કર્યો છે અને પણ ચોક્કસપણે આ શંકરભાઈ ચૌધરી તેમને જણાવી રહ્યા છે કે કોઈ પણ જાતના નેતાઓ હોય કે બીજેપીના હોય કે અન્ય કોઈ પણ આ જે ચૂંટણી છે એ રાજકીય નથી પણ બાકી જે પશુપાલકોની જે છે અને પશુપાલકો જે નિર્ણય લેતા હોય છે સાર્વજનિક હિતમાં લેતા હોય છે એ જ રીતે આજે જે નિર્ણય લેવાયો છે તે જ રીતે સારું લીધું છે અને જે પશુપાલકોના હિતમાં છે તેઓ આગળ વધશે મહેન્દ્ર અગ્રવાલ ન્યૂઝ એટીન ગુજરાતી અંબાજી બનાસકાંઠા